અને યોગ્ય ગુણવત્તા ધોરણે આપવાની હોય છે. આ વસ્તુ ખાસ ધ્યાન રાખવાની. અને જગ્યાએ તમે દુકાનમાં વસ્તુ લેવા જઈએ ને તો તમે માથાકૂટ કરીએ ને એટલે તમને અડધું કરી દે કે ભાઈ મારે તમને નથી આપી, ચલો આગળ જતો રાજી દુકાનથી લઈ લેજો. આવું એ ક્યારે ના કરે છે. કારણ કે આપણને મગજમાં એવું છે કે એની વસ્તુ છે એને વેચવી તો વેચે, ના વેચવી તો કઈ. કારણ કે એની પાસે લાયસન્સ હોય છે વેચવાનું, માસ્ટરધારકનું લાયસન્સ હોય છે. આપણે જે નગરપાલિકા જે તે દુકાનને આપે અને તમારી પાસેથી વધારે વેરો લઈ લેતા હોય તો પણ તમે એમને કહી શકો છો કે ભાઈ મારું આટલો માપ છે ને આટલા માપમાં આટલો જ વેરો થાય છે. આ ઉદાહરણ તમને આપું છું એવું કહે. આવું સરકારી કચેરીમાં એવું નથી બનતું કારણ કે એની પાસે એના નોર્મ્સ હોય. 1965 પરથી નંબર છે પર ફરિયાદ કરીને આપણે ન્યાય પણ મેળવી શકીએ છીએ. એ ન્યાય મેળવવા માટે એક લડત પણ લડવાની હોય છે એટલે થોડી ધીરજ રાખીને એક દિવસમાં કોઈ આ તમને ન્યાય મળી જવાનો નથી. એના માટે આપણે થોડી ધીરજ રાખીને બને ત્યાં સુધી ન્યાય મળે એના માટે આપણે લડવું પણ જરૂરી છે. સાથે સાથે આપણે ગ્રાહક તરીકે આપણી જે ફરજો હોય એને પણ અદા કરવાનું પડે છે. સારી ક્વોલિટીની વસ્તુ હોય તમને ના આપે ને ભાવ પૂરેપૂરો લઈ લેતા હોય તો તમે એને કહી શકો. આ બધા માટે તમારી મારી પાસે થોડી જાગૃતતા હોવી જોઈએ અને આ બધી જાગૃતતા આપણે રાખીશું અને આ જાગૃતતાને લઈ અને આપણે ધીમે 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 બીજાને પણ કહીશું. કંઈ ના કંઈ એટલું તો કહીએ કે ભાઈ બિલમાં અધિકાર દિવસ સાથે સાથે આઈટી સેલના કન્વીનર શ્રી જયભાઈ મુસરા, નગરપાલિકાના સર્વ કર્મચારી અને સખી મંડળ અને આંગણવાડીમાંથી આજના દિવસે ઉપસ્થિત સર્વે ગ્રાહક અધિકાર દિવસ કન્ઝ્યુમર રાઇટ્સ ડે આપણે ખબર હોય છે કે ગ્રાહકો કઈ રીતે ચિંતા છે, વેપારીઓ કઈ રીતે ચિંતા છે, ગ્રાહકો ફરિયાદ કરવાનું હોય, ગ્રાહકો પોતાનો ન્યાય કઈ રીતે મેળવી શકે એના વિશે સેમિનાર જે વાંચ્યું છે. તો આ સમયે પ્રસંગના જે ઉપસ્થિત સ્વરૂપ સર્વ મહેમાનો તેમજ આપ સૌ મોટી સંખ્યામાં લાભાર્થીઓ છે, તેમજ મહિલાઓ છે, બધા હું સ્વાગત કરું છું. તો હું રઘુભાઈને વિનંતી કરીશ કે આપણે ગ્રાહક તરીકે સામે વેપારીઓ પણ આપણને